ગાડી નો ઉચ્ચાર કાર, કાન. તો કાન ને શું કહેવાય અંગ્રેજી માં? ઈયર. ઇન્ડુ તો એ, આ તો આઈ, માખી એટલે ફ્લાય, બરણી એટલે જાર, ચાવી એટલે કી, નકશો એટલે મેપ. ચલો આ આપણે જોયું ઉચ્ચાર, અર્થ અને અર્થ અને ઉચ્ચાર. હવે આપણે સ્પેલિંગ. તો તમને ઉચ્ચાર આપી દીધેલો હોય પરીક્ષામાં અને તમને કીધું હોય કે એના સ્પેલિંગ લખો. દાખલા તરીકે તમને મેટ આપેલ છે તો મેટ ની સામે મેટ નો સ્પેલિંગ લખવાનો હોય તો મેટ નો સ્પેલિંગ તમને આવડતો હોવો જોઈએ. ચાલો આપણે બોલીએ તો એમ એ ટી શું આવશે? એમ એ ટી એટલે શું થાય? મેટ. મેટ એટલે ગુજરાતીમાં શું થાય? ચપટાઈ. ખબર પડી ને? એમ એ ટી મેટ. મેટ એટલે ચપટાઈ. ચલો બીજો સ્પેલિંગ છે આપણો, તમને પરીક્ષામાં આપેલ છે ઉચ્ચાર ફોક્સ, બરાબર. અને ફોક્સ ની સામે તમારે લખવાનું છે ફોક્સ નો સ્પેલિંગ. તો શું લખશો મિત્રો? એફ ઓ અને એક્સ. તો હવે એફ ઓ અને એક્સ, એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. ચલો પછી કપ આપેલું હોય, કપ આપેલું હોય તો કપ નો સ્પેલિંગ આપણે લખવો પડે. તો ચાલો કપ નો સ્પેલિંગ બોલો. સી યુ પી, સી યુ પી, કપ એટલે કપ. પછી પપ, તો કપ નો સ્પેલિંગ બોલો કે પી યુ પી. શું થાય? પી યુ પી, કપ એટલે ગલુડિયું. પછી ટબ આપ્યું હોય તો ટબ નો સ્પેલિંગ તમને આવડતો હોવો જોઈએ. ટબ નો સ્પેલિંગ શું થાય મિત્રો? ટી યુ બી. શું છે? ટી યુ બી, ટબ એટલે ટબ. પછી એક્સ. ચલો એક્સ નો સ્પેલિંગ શું છે? એ એક્સ અને ઈ. શું છે? એ એક્સ અને ઈ. એક્સ એટલે શું થાય? ઉઘાડી. ચલો બસ, બસ નો સ્પેલિંગ શું થાય? તો કે બી યુ એસ. શું થાય? બી યુ એસ, બસ એટલે બસ. પછી એવી રીતના બેગ, બેગ આપેલું હોય તો બેગ નો સ્પેલિંગ. તો ચાલો બોલો બી ઈ બી. શું છે? બી ઈ બી. બેગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? બેગ એટલે અથાળી થાય. ચલો હવે જો એના પછી તમને આપેલ છે કાર. તો કાર નો સ્પેલિંગ લખવો હોય તો સી એ આર. શું આવે? સી એ આર, કાર એટલે ગાડી. ચલો પછી ઈયર, ઈયર નો સ્પેલિંગ શું આવે? તો કે ઈ એ આર. શું આવે વિદ્યાર્થી મિત્રો? ઈ એ આર. ઈયર એટલે શું થાય? કાર. શું થાય? કાર. ચલો પછી તમને એક નો એક આપેલું હોય ઉચ્ચારમાં અને એનો સ્પેલિંગ કીધો હોય તો તમે શું લખશો? ઈ ડબલ જી. શું આવે? ઈ ડબલ જી. એ એટલે ઇન્ડુ થાય. ચાલો પછી આઈ, તો આઈ નો સ્પેલિંગ શું આવશે? બોલો બોલો. ઈ વાય ઈ. શું થાય? ઈ વાય ઈ. આઈ એટલે આમ. પછી આપેલું છે ફ્લાય, તો ફ્લાય નો સ્પેલિંગ શું થાય? તો કે એફ એલ વાય.
નો સ્પેલિંગ તમને આવડતો હોવો જોઈએ ત્યારે તમે આ ખાલી જગ્યામાં મૂકી શકો યોગ્ય સ્પેલિંગ તો જો p ખાલી જગ્યા g ચાલો બોલો p નો સ્પેલિંગ શું થાય p i g તો આપણે એને શું લખશું i જો થઈ ગયો ને આપણો સ્પેલિંગ p i g થઈ ગયું ચાલો એ રીતના તમને આપે છે લેયર તો હવે લેયર નો સ્પેલિંગ આપણે જોયો તો ને આના પહેલા વિડિયોમાં ચાલો શું આવશે હા l e g ક્યાં થઈ ગયા છે બધા કેમ ચાલો સરસ l e g લેયર આ થયો આપણો લેયર નો સ્પેલિંગ ચાલો અહીંયા આપેલું છે મેન તો મેન નો સ્પેલિંગ તમને આવડે છે ને બધાને તો ચાલો બોલો બોલો શું આવશે m a n શું આવે આ ખાલી જગ્યામાં m a અને n આપેલ છે એટલે મેન નો સ્પેલિંગ m a અને n ચલો પછી એની રીતના વેન તો વેન નો સ્પેલિંગ v ખાલી જગ્યા n તો વચ્ચે નો અક્ષર કયો આવશે મિત્રો તો કે e આવશે એટલે v a n કયો આવો આપણો સ્પેલિંગ v a n વેન એટલે વેન ચલો વેન વેન નો સ્પેલિંગ તો અહીંયા આપણે જોયો જાણ જો લખેલો છે વેન નો સ્પેલિંગ શું થાય તો કે b e d તો અહીંયા આપણે b ખાલી જગ્યા d આપેલ છે તો અહીંયા આપણે શું મૂકીશું મિત્રો e મૂકીએ એટલે b e d આખો સ્પેલિંગ પૂર્ણ થઈ ગયો ને ચલો હવે છે પ પ નો સ્પેલિંગ પણ અહીંયા આપણે જોયો જોયો ને જો અહીંયા પ છે ને આ પપ નો સ્પેલિંગ તો શું છે e u p અહીંયા આપણે શું આપ્યું છે ખાલી જગ્યા u અને p તો અહીંયા આપણે શું લખવાનું છે p એટલે થઈ જાય p u p ઠીક છે પપ નો સ્પેલિંગ મિત્રો ચાલો ટો પપ નો સ્પેલિંગ શું આવશે તો કે t o પછી ખાલી જગ્યા આપેલી છે ચાલો તો p o અને અહીંયા આપણે શું લખશું p t o p ઠીક છે પપ નો સ્પેલિંગ પછી હેન તો હેન માં તમને ખાલી જગ્યા e a આપે છે તો એનો પહેલો અક્ષર શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે h એ h e n થઈ ગયો આખો સ્પેલિંગ પૂર્ણ ચલો એના પછી આપે છે નેટ તો નેટ માં સ્પેલિંગ પૂર્ણ કરવા માટે તમને પહેલા ખાલી જગ્યા આપે છે પછી e અને t આપે છે તો નેટ માં સ્પેલિંગ તમને બધાને આવડે જ છે તો ચાલો શું આવશે અહીંયા n l e t એટલે આખો સ્પેલિંગ ચલો જા પછી જે આયા આવ્યો છે ખાલી જગ્યા આપી છે અને આર આવ્યો છે તો જા નો સ્પેલિંગ પણ તમને આવડે જ છે બધાને તો ચાલો બોલો શું આવશે એ j a r શું આવે j a r એટલે આપણે ખાલી જગ્યા શું લખીએ a એટલે આખો સ્પેલિંગ થઈ ગયો j a r ચલો પછી toy toy નો સ્પેલિંગ તો t ખાલી જગ્યા y toy નો સ્પેલિંગ પણ તમે બધા જાણો છો શું આવે t o y અહીં આપણે o લખીએ એટલે સ્પેલિંગ પૂરો થાય t o y પછી car car નો સ્પેલિંગ અહીં આપણે જોયો શું છે c a r અહીંયા તમને શું આપ્યું છે c a અને ખાલી જગ્યા આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે r એ સ્પેલિંગ પૂરો થયો જો c a r હવે જો ફરી p p નો સ્પેલિંગ શું થાય તો કે p i g પછી લે લે નો સ્પેલિંગ a e g પછી મેન તો મેન માં m a n પછી વેન વેન માં શું જોયું v a n પછી બેડ બેડ માં b e b અને પછી પપ તો પપ માં શું આવશે p u t પછી તો તો શું જોઈએ t o p પછી હેન હેન માં h e n ત્યારબાદ ને તો m e t પછી જાર તો j a r પછી toy તો t o y પછી car તો c a r આ આપણે સ્પેલિંગ છે એ આપણે આની પહેલાના વિડિયોમાં જોયા હતા એટલે આજે મેં તમને એની ખાલી ખાલી જગ્યા આપવાની તો ચાલો તમે લોકોને યાદ છે
एक वक्त परिवार आपने पुनरावर्तन करूं छे चलो करी जाइए चलो पी એટલે શું થાય તો પી એટલે ભૂલ થાય પછી લે તો લે એટલે પ ને 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 એટલે માણસ પછી વેન એટલે વેન પછી વેન એટલે પથારી પછી પપ એટલે ગલુડિયું टॉप એટલે હમરડો પછી મેન એટલે મરઘી મેટ એટલે જાળી જાળ એટલે વરણી ટોય એટલે રમકડું અને કાર એટલે ગાડી ચાલો હવે આપણે અહીંયા થોડા અર્થ લખી નાખીએ તો હવે એકવાર બોલી લઈએ પી એટલે ફૂલ લેન એટલે પ મેન એટલે માણસ વેન એટલે વેન વેન એટલે પથારી પપ એટલે ગલુડિયું ટોપ એટલે હમરડો હેન એટલે મરઘી મેટ એટલે જાળી જાળ એટલે વરણી ટોય એટલે રમકડું કાર એટલે ગાડી આ થઈ આપણા અને આગળના વિડીયોના જે સ્પેલિંગ જોયા હતા એની આજે કેવી રીતના ખાના પૂર્તિ કરવાની એટલે કે સ્પેલિંગ પૂર્ણ કરવાના એ ચાલો હવે અહીંયા આપેલું છે તમને જોડકા જોડો તો અહીંયા તમને જોડકા જોડવાના છે અહીંયા શું આપેલું છે સ્પેલિંગ આપેલું છે અહીંયા શું આપેલું છે ઉચ્ચાર આપેલા છે તો આ સ્પેલિંગને યોગ્ય તેના ઉચ્ચાર સાથે લીટી કરીને જોડકાને જોડવાના છે ચાલો આપણે પહેલા સ્પેલિંગ બોલીએ તો એફ એ એન કોનું સ્પેલિંગ છે આ એફ એ પંખાનો પંખાનો ઉચ્ચાર શું થાય ફેન તો આમાં આપણે ફેન જો અહીંયા બસ આપ્યું છે અહીંયા ફોક્સ આપ્યું છે અહીંયા ફેન આપ્યું છે તો ચાલો લીટી કરીને ફેનની સાથે જોડી જોડાઈ ગયું ચાલો પછી ડી ઓ જી ડોગ ડોગ એટલે કૂતરો તો અહીંયા તમને ડોગ ઉચ્ચાર આપેલો છે ક્યાં આપ્યો છે તો કે અહીંયા તો ચાલો ડોગને એની સાથે જોડીએ પછી અહીંયા આપેલું છે બી યુ એસ બસ બસનો સ્પેલિંગ છે ને મિત્રો આ તો બસનો ઉચ્ચાર ક્યાં છે અહીંયા આવ્યો તો ચાલો બસને સ્પેલિંગને બસના ઉચ્ચાર સાથે જોડીએ પછી એફ ઓ એસ ફોક્સ ફોક્સ એટલે શું થાય સીઆર ચાલો ફોક્સના સ્પેલિંગને ઉચ્ચાર સાથે જોડીએ જોડાઈ ગયું ને મિત્રો ચાલો હવે ટી આઈ એન ટી તો ક્યાં છે એમાં ટી ગન ઓક્સ આઈ અને ટી ચાલો ટીને એની સાથે જોડી લઈએ ભણાઈ ગયું પછી ઈ વાય ઈ તો શું થાય આઈ આઈ એટલે આ ચાલો તો એને એના સાથે જોડી લઈએ પછી ઓક્સ ઓ એક્સ તો આમાં ઓક્સ ક્યાં છે ગન ઓક્સ હા અહીંયા લઈએ તો ચાલો ઓક્સને જોડી દઈએ ઓક્સ ઓક્સ એટલે શું થાય બળદ ચાલો જી યુ એન ગન ગનનું ક્યાં છે અહીંયા પેલું છે તો ચાલો એની સાથે જોડી દઈએ ગન ગન એટલે બંદૂક ચાલો પછી આપેલું છે જે ઈ ટી આમાં જેટ નો છે ક્યાં ઉચ્ચાર ઈયર પોટ અને જેટ ચાલો અહીંયા આપણે જેટ સાથે જોડી દઈએ પછી બી ઓ એક્સ અહીંયા આ કયો છે બોક્સ તો બોક્સનો ઉચ્ચાર એની સાથે જોડી દઈએ પછી ઈ એ આર ઈયર આમાં ક્યાં છે ઈયર અહીંયા છે પછી એને એની સાથે જોડી દઈએ પછી સી ઓ પી કોટ કોટ એટલે શું થાય તો કે પલંગ એની સાથે કોટને જોડી દઈએ યોગ્ય ઉચ્ચાર સાથે જો ફરી વખત એફ એ એન તો ફેન એની સાથે જોડ્યું પછી ડી ઓ જી ડોગની સાથે જોડ્યું ત્યારબાદ બી યુ એસ કોની સાથે જોડ્યું ફર્સ્ટની સાથે એફ ઓ એસ ફોક્સ ફોક્સની સાથે જોડ્યું અહીંયા ફેન ફેન એટલે શું થશે પંખો અહીંયા ડી ઓ જી ડોગ ડોગ એટલે શું થાય
Yeah.